આપણને પૂછવામાં આવ્યું છે કે સમય શું થયો છે આપણે સૌપ્રથમ કલાકના કાંટાને જોવા માંગીએ જે ટૂંકો છે અને તે શું બતાવે છે તે જોઈએ તે અહીં સાત બતાવે છે તેથી આપણે સાત કલાક પસાર કર્યા કલાક સાત છે અને પછી આપણે મિનિટ કાંટો જોઈએ જે લાંબો છે એ બાર બતાવે છે તેનો અર્થ એ થાય કે જ્યારે તમે મિનિટ વિશે વિચારો તો તે પસાર થયેલા કલાકની ઝીરો મિનિટ છે અને દરેક સંખ્યા વધુ પાંચ મિનિટ દર્શાવે છે તેથી સાત વાગ્યા એમ કહી શકાય આપણે આપણો જવાબ ચકાસીએ અને વધુ દાખલા જોઈએ અહીં કલાક કાંટો ક્યાં છે તમે કહી શકો કે તે સાત કરતાં ની વધુ નજીક છે યાદ રાખવાનું કે તેણે સાત પસાર કરી લીધા પરંતુ આઠ પૂરા નહીં તેથી આપણે હજુ સાત કલાકમાં જ છીએ અહીં કલાક સાત છે નોંધો કે કાંટો ઘડિયાળની દિશામાં જાય છે સાત પસાર કર્યા પરંતુ આઠ નહીં હવે જો આપણે મિનિટ કાંટા વિશે વિચારીએ અને ઉપરથી શરૂ કરીએ તો તે ઝીરો મિનિટ બતાવે છે અને પછી આપણે મિનિટ કાંટા સુધી પાંચ વડે શકીએ તેથી પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ કલાક ની પિસ્તાલીસ મિનિટ પસાર કરી સાત ને પિસ્તાલીસ વધુ એક જોઈએ અહીં કલાક કાંટો ક્યાં છે તે એક અને બે ની વચ્ચે છે યાદ રાખો કે તે ઘડિયાળની દિશામાં જાય છે તેણે એક પસાર કરી લીધો છે અને બે ની નજીક છે તેથી તે હજુ પ્રથમ કલાકમાં જ છે અને મિનિટ માટે આપણે શૂન્ય થી શરૂ કરીએ તો આપણે પાંચ વડે ગણવું પડે શૂન્ય પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ એક ને પિસ્તાલીસ વધુ એક જોઈએ ફરીથી કલાક કાંટો એ એક અને બે ની વચ્ચે જ છે તેને એક પસાર કરી લીધો પરંતુ બે નહીં આપણે પ્રથમ કલાકમાં શરૂ કરીએ તો તે મિનિટ છે પંદર વધુ એક અહીં કલાક કાંટો ચોક્કસ બે પર જ છે તેથી કલાક બે થશે અને મિનિટ કાંટો ચોક્કસ બાર પર છે તેથી તે શૂન્ય મિનિટ બતાવે આમ બે વાગ્યા એમ કહી શકાય